ને મિત્રો મજામાં મિત્રો તલાટીના અગાઉના પેપર્સમાંથી આપણે પ્રશ્નો જોઈ રહ્યા છીએ એમાં મેથ્સની અંદર એક સાવ સિમ્પલ આવું પૂછ્યું છે કે એક દૂત્યાંશ ના અડધા ને કેટલા વડે ગુણતા એક આવે મિત્રો તમને ખબર છે કે એક દૂત્યાંશનું અડધું કરું એટલે ભાગ્યા બે બરાબર ભાગ્યા બે નું મેં તમને અગાઉ કીધું હતું કે ભાગ્યા બે નું તમે ભાગાકારના ગુણાકાર કરી શકો આ બે એકાઉન્ટ છે એનું ઊંધું કરી નાખવાનું વ્યસ્ત કરી નાખવાનું એક દૂત્યાંશ એટલે કે અડધાના અડધા એટલે કે અડધાને અડધા વડે ગુણું એવો અર્થ નીકળે એટલે કે આમ જોયે તો આ એક ચતુર્થાંશ થઈ ગયા બરાબર ને એક એકું એક બે દૂ ચાર હવે આને કેટલા વડે ગુણીએ તો જવાબ એક આવે તમે તરત કહેશો કે સાહેબ આ ચાર છેદમાં છે જો તમે ચાર અંશમાં એટલે કે ચાર એકાંશ અથવા તો ચાર વડે ગુણો જોઈએ તો ચાર ચાર ઉડી ગયા અને એક એકું એક આવી જાય તો તમે સાવ સાચા છો આપણો જવાબ છે એ ચાર આવે તો આટલું સિમ્પલ પૂછાયેલું અને જે તમે પટ દઈને એક માર્ક તમે લઈ શકો જોઈએ નેક્સ્ટ પછીના ક્વેશ્ચનમાં ખાલી સિમ્પલ કે વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એટલે કે તમે જ્યારે આમ વર્તુળ દોરો છો એ વર્તુળની અંદર તમે જાણો છો કે વચ્ચે કેન્દ્ર હોય છે આને કેન્દ્ર કહેવામાં આવે છે હવે કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ એટલે આમાંથી તમે કોઈ પણ એક બિંદુ નક્કી કરો છો ધારો કે તમે આ બિંદુ નક્કી કર્યું તો એને જોડતો રેખાખંડ મિત્રો જુઓ છે આ રેખાખંડનું નામ તમે જાણો જ છો એને આપણે શું કહીએ છીએ ત્રિજ્યા વેરી ગુડ તો આ સાવ સિમ્પલ જવાબ છે ત્રિજ્યા એમ કીધું હતું કે વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતો રેખાખંડ તો જુઓ જે આ વર્તુળના બે ભિન્ન બિંદુ થયા અને આ જે રેખાખંડ છે એને આપણે શું કહીએ છીએ યાદ છે ને જીવા કહીએ છીએ એમ પણ પૂછે કે સૌથી મોટી જીવાનું નામ ખબર છે તમે જો કે સૌથી મોટી જીવા ક્યાં આવશે તો તમે તરત કહેશો કે સર આ કેન્દ્રમાંથી જે પસાર થઈ ને એ જીવા સૌથી મોટી છે અને જેને આપણે શું કહીએ છીએ વ્યાસ કહીએ છીએ તો મિત્રો આવી નાની નાની બાબતો ક્યારેક પૂછી નાખે છે જે તમને જરૂરથી આવડે જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ ધોરણ 10 ની અંદર ગણિતની અંદર આપણે અગાઉ કરેલો કે ભાઈ પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે મિત્રો આની અંદર તો તમને જવાબ ખબર હોય તો તો તમે સીધે 24 લખી નાખો પણ ધારો કે આપણને કાંઈ ખબર નથી તો અહીંયા પ્રત્યેક શબ્દ તો વાપરો છે ધન પૂર્ણાંક કીધા છે તો આપણે જે મગજમાં આવે ને સહેલું પડે એવું કોણ આવે તો કે એક બે ત્રણ અને ચાર જોયો જોઈ આ પ્રત્યેક છે ધન પૂર્ણાંક છે કે હા છે તો એનો ગુણાકાર આપણે વિચારી લેવાનો જોયો જોઈ એક દૂ દૂ બે તેરી છ છ ચોક 24 તો એનું કે 24 સંખ્યા છે કેના વડે વિભાજ્ય છે તમે તરત જ કહેશો કે 24 પછી તમે આમાં આગળ વિચારશો કે જેમ કે 2 × 3 × 4 × 5 કરશો મજા આવશે તો તમે ચેક કરજો વાત તો એવી જ છે કે 24 છે એ દરેક આવી ક્રમિક જે ધન પૂર્ણાંક હશે એના ગુણાકારને જરૂરથી વિભાજ્ય થશે તો મિત્રો ગણિતની આ જ મજા છે અને ગણિતની અંદર જેમ તમે ઊંડા જતા જશો ઊંડા જતા જશો એમ તમને આનંદે આવતો જશે અને મગજ કસ્યાનો જે ખાલીપો થઈ ગયો હતો એ મગજ કસવાથી પણ તમને એક વધારાનો આનંદ મળશે તો કારણ કે જ્યારે આવડે ને મિત્રો ત્યારે ખૂબ આનંદ આવતો હોય છે તો મને ખ્યાલ જ છે કારણ કે તમારી કોમેન્ટ્સ છે એ આનંદને મારી સાથે શેર કરી રહ્યા છે અને હા તમે જે શેર કરો છો ને મિત્રો એ આખી દુનિયા જુએ છે તો તમારો જે આનંદની અભિવ્યક્તિ છે એ જરૂરથી ચાલુ રાખજો કારણ કે આ જ રીતે આપણે બધાને જોડતા જવા છે તો મિત્રો કાલે નવી વસ્તુ સાથે મિલતે હૈ બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ